શહેરની ગુરુકુળ વિદ્યાલયમાં અમરનાથ યાત્રામાં મોતને ભેટેલા યાત્રાળુઓને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં બાળકોએ મૌન પાડીને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. કાશ્મીરના અનંતનાગમાં ગત સાંજે ગુજરાતના વલસાડના યાત્રાળુઓને બસ પર આતંકવાદીઓએ અંધાધૂંધ ફાયરિંગ કરતા 6 મહિલા યાત્રાળુઓ સહિતના 7ના મોત નિપજ્યા હતા, જે બાદ દેશભરમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી. જ્યારે દેશભરમાં મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે, જેમાં શહેરના ગુરુકુળ વિદ્યાલય ખાતે બાળકો દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. બાળકોએ 2 મિનિટનું મૌન પાળી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. જાણીએ છીએ કે અમને જે દેશમાં સૌથી મોટી પ્રવૃત્તિ આતંકવાદી પ્રવૃત્તિ છે, તે આતંકવાદી પ્રવૃત્તિ એટલે કે તે થોડા ઘણા લોકો દ્વારા સર્જાતી પ્રવૃત્તિ છે અને તેના લીધે આખા સમગ્ર દેશ અને સમગ્ર વિશ્વમાં ભયંકર વાતાવરણ ઊભું થયું છે. તે આતંકવાદીઓ સમજી શકતા નથી કે આ આતંકવાદી હુમલો કરવાથી જે પોતાના પરિવારથી જે જુદા થવાની જે પીડા છે તેઓ સમજી શકતા નથી અને તે માત્ર દુષ્કૃત્ય પ્રવૃત્તિઓ કર્યા કરે છે. પણ આપણા દેશ માટે તે બહુ દુઃખદ બાબત છે, કારણ કે આપણા જે હમણાં હાલમાં જ અમરનાથ યાત્રીઓ અમરનાથમાં જતા જે યાત્રીઓ હતા તેમના પર આતંકવાદી હુમલાના ભોગ થયા છે. તેઓને અમારી સ્કૂલ ગુરુકુલ વિદ્યાલયે હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવી છે. જમ્મુ કાશ્મીરમાં ગુજરાતીઓ ઉપર જે આતંકવાદી હુમલો થયો છે એ ખૂબ નિંદનીય ઘટના છે. સમગ્ર રાષ્ટ્ર માટે આ એક નિંદનીય ઘટના ઉપજાવી છે. ગુરુકુલ વિદ્યાલય પરિવાર આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢે છે. આજે શાળા પરિવાર વતી વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રો અને શિક્ષકગણે ગુજરાતી પરિવારને શ્રદ્ધાંજલિ આપી અમે સૌ રાષ્ટ્રની સાથે જ છીએ એવી અનુભવ કરાવ્યો. સર્વે દુઃખદ આત્માઓને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે એ જ પ્રાર્થના. આજે શાળાની અંદર પ્લે કાર્ડ્સ દ્વારા ગુજ્જુ ભાઈઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને છોકરાઓએ સરસ પ્રાર્થના કરી અને બાળકોને આ લોકોને શ્રદ્ધાંજલિ આપી અને